હાડ થઈ જતી ઠંડી માટે રાજ્યના લોકો રહે તૈયાર, સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. દિલ્હીમાં ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, ઉત્તર પ્રદેશ બિહાર સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો. રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીનો આપઘાત, થોરાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા આશીષ દવે, પોલીસે શરૂ કરી તપાસ. બનાસકાંઠામાં હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક કાર ચાલકનું મોત, સુરેન્દ્રનગરમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં બે વિદ્યાર્થીઓની કપાઈ ગઈ આંગળી. વલસાડના પારડીની જ્વેલર્સમાં 1.5 કરોડના સોના ચાંદીના દાગીનાની ચોરી, તસ્કરો સીસીટીવીનું DVR પણ ચોરી ગયા. ગુજરાત સરકાર CAAના સમર્થનમાં બોલાવશે ટૂંકું સત્ર, 10 જાન્યુઆરીએ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી કેન્દ્ર સરકારને મોકલાશે, સત્ર તોફાની બનવાની શક્યતા. દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ બિપિન રાવત આજે સંભાળશે પદભાર, સેનાની ત્રણેય પાંખની સંભાળશે કમાન. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવામાં નશો કરનારાઓની ખેર નથી, પુરુષો સાથે મહિલાઓની પણ પોલીસ કરશે કડક તપાસ, 5000 પોલીસ કર્મચારીઓ તૈનાત. આજે વર્ષ 2019નો અંતિમ દિવસ, ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીનું આયોજન, દેશભરના શહેરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.